नमस्ते दर्शक मित्रों, हूँ श्रुति मोजिद्रा, स्पीड न्यूज 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ ગેંગરેપનો મામલો. વાલ્મીકી સમાજની દીકરી પર આચરવામાં આવેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ ડેપ્યુટી કલેક્ટરને વિરોધ રૂપે અર્ધનગ્ન હાલતમાં આવેદનપત્ર અપાયું. 14 ઓગસ્ટ 2020 રોજ ઉત્તર પ્રદેશના જે વાલ્મીકી સમાજની દીકરી ઉપર જે 4 નરાધમોએ અત્યાચાર કરી અને તેની જીભ કાપી નાખી હત્યા કરેલ તેના વિરોધમાં સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સંદીપ, રવિ, લવકુશ અને શંભુ નામના 4 આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ અંગે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી વાલ્મીકી સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. રિપોર્ટર સરફરાજ કોળી, ઉત્તર પ્રદેશ. મારું નામ જેઠવા આશીષ, સમગ્ર ગુજરાત વાલ્મીકી સમાજ કન્વીનર. અમારા સાથે અમારા પ્રદીપભાઈ જેઠવા અને બાપભાઈ રાઠોડ, ગુજરાત સમાજના અગ્રણી, તેમજ સમાજના અનેક આગેવાનો અમારી સાથે આજે ડેપ્યુટી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ. આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં જે વાલ્મીકી સમાજની દીકરી ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની જીવાન કાપી નાખવામાં આવી અને તેની સારવાર દરમિયાન જેનું મૃત્યુ પામેલું છે, તેમ છતાં આજ દિન સુધી આરોપીઓ પકડાણા નથી અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોઈપણ જાતનું પગલું ભરવામાં નથી આવ્યું. ટૂંક જ સમયમાં જો આરોપીઓને ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની વાલ્મીકી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તેમ ઉત્તર પ્રદેશમાં જ્યાં ગંભીર બનાવ બન્યો છે ત્યાં આ ગંભીર બનાવને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નિષ્ફળ ગયેલા છે અને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.